પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ કે 79મે પ્રાગટ્ય દિન કે મોકે પર આત્મીય યુવા પર્વ કા આયોજન કિયા જાને વાલા હૈ જિસકો લેકર બડોદા શહેર મેં આજ જન જાગૃતિ બાઇક રેલી આયોજિત કી ગઈ થી જિસમેં કરીબન 5000 સે જ્યાદા બાઇક સવાર જો સ્વામિનારાયણ સમુદાય કે અનુયાયી હૈ વો ઇસમેં જુડે થે ઇસ કાર્યક્રમ મેં પ્રેમ સ્વામી મહારાજ ત્યાગ વલ્લભ સ્વામી સમેત અનેક સ્વામિનારાયણ કે સંતો કી ભી ઉપસ્થિતિ વહાં પર દર્જ કી ગઈ થી ગુજરાત વિધાનસભા કે મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ બડોદા કે સાંસદ રંજનબેન ભટ્ટ બડોદા કે મેયર પિંકી સોની સમેત ભાજપા બડોદા મહાનગરપાલિકા કે નેતા મનોજ પટેલ સ્ટેન્ડિંગ કમિટી કે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સમેત બડોદા ભારતીય જનતા પાર્ટી કે દંડક શૈલેષ પાટિલ ઓર મ્યુનિસિપલ કાઉન્સિલર જો કોંગ્રેસ કી ઓર સે ઉપસ્થિત રહે થે ઉસમેં બાલુ સુરવે સુરેશ પટેલ કી ઉપસ્થિતિ મેં ઇસ બાઇક રેલી કી શરૂઆત હુઈ થી બડોદા શહેર મેં 80 કિલોમીટર કી યે બાઇક રેલી વિભિન્ન વિસ્તારો મેં ઘૂમ કર આત્મીય ધામ સમેત આત્મીય યુવા પર્વ કા જ્ઞાન જો હૈ વો જન જન તક પહોંચાયેગી ઇસ હેતુ સે યે રેલી કા આયોજન કિયા ગયા થા સાથી મેં 22 જનવરી કો જબ રામ મંદિર અયોધ્યા મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે હાથો સે રામ લલ્લા કી પ્રાણ પ્રતિષ્ઠા હોને વાલી હૈ તબ ઇસ આત્મીય યુવા પર્વ મેં ઇસકો ભી શામિલ કર લિયા ગયા હૈ તબ ખાસ તોર પર ઇસ બાઇક રેલી કે જરિયે આત્મીય યુવા પર્વ સે લોગો કો અવગત કરાને કા કાર્ય કિયા ગયા થા સંસ્કારી નગરી વડોદરા અને ધાર્મિક ધર્મની નગરી વડોદરા હંમેશા વડોદરાની ધાર્મિક સંસ્થા હોય કે વડોદરાવાસી હોય અનેક કાર્યો માટે સજ્જ હોય છે. તેવી જ રીતે ભગવાન રામલલ્લાની પોતાની જન્મભૂમિમાં સ્થાપના થઈ રહી છે 22 જાન્યુઆરી, અને આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી રામલલ્લાને પોતે એમની રામલલ્લાના મંદિરમાં અયોધ્યામાં બેસાડવાના છે. એના ભાગ સ્વરૂપે સોખડા સ્વામિનારાયણ મંદિર આત્મીય યુવા મહોત્સવ પણ કરવા જઈ રહ્યો છે, અને પ્રેમ સ્વરૂપ સ્વામીજીના પ્રાગટ્ય દિવસ એ પણ જોડે છે. તો પ્રેમ સ્વરૂપ મહારાજશ્રીનો પ્રાગટ્ય દિવસ આત્મીય યુવા સંમેલન અને એમાં રામલલ્લાની સ્થાપના આના ભાગ સ્વરૂપે આજે આત્મીયધામ સોખડાથી બહેનોની અને ભાઈઓની રેલી દ્વારા વડોદરામાં એક મેસેજ આપવાનું કામ આજે સુખડા સ્વામિનારાયણ મંદિર તરફથી કરવામાં આવ્યું છે. ભાવ એક જ છે, આવો આપણે બધા જોડાઈએ. રામ મંદિર રામલલ્લાને જે દિવસે સ્થાપના થાય એ દિવસે ખૂબ દિવાળી જેવો વડોદરામાં મહોત્સવ હોય, મંદિરો હોય કે પોતાના ઘર હોય, ત્યાં આપણે દિવાળી જેવું રંગોળી પૂરીને દીપ પ્રગટાવીને આપણે તે દિવસે માહોલ કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ, ભજન કીર્તન કરીએ. તો સાથે સાથે પ્રેમ સ્વરૂપ મહારાજશ્રીનો પ્રાગટ્ય દિવસ છે, તો એનું પણ એક આયોજન આત્મીય યુવા મહોત્સવ તરીકે થવા જઈ રહ્યું છે. એના માટેની આજે રેલીથી એક મેસેજ વડોદરાવાસીને આપવા માટેનો આજનો આ કાર્યક્રમ છે. સૌને જય સ્વામિનારાયણ. આજ રોજ તારીખ 24 ડિસેમ્બર 2023ના મહામંગલકારી શુભ દિને સંસ્કાર નગરી વડોદરાના આંગણે પોલો ગ્રાઉન્ડથી પ્રારંભ કરી અને વડોદરા મહાનગરના જુદા જુદા બે વિભાગની અંદર ભવ્ય બાઇક રેલીનું આયોજન યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા દ્વારા કરવામાં આવ્યું છે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ આગામી તારીખ 27 ડિસેમ્બરના રોજ તીર્થધામ હરિધામ સોખડામાં ભવ્ય યુવા મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, જેમાં હજારોની સંખ્યામાં યુવાઓ અને દેશ વિદેશના ભક્તો ઉપસ્થિત રહેવાના છે, એનું ઘર ઘર સુધી નિમંત્રણ જાય એવો એક શુભ અને મંગલમય હેતુ છે. એની સાથોસાથ આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ સવારના 11 કલાકે શુભ મુહૂર્તે રામલલ્લા નવનિર્મિત શ્રી રામ મંદિરની અંદર બિરાજમાન થવાના છે, ત્યારે તમામ મુમુક્ષુઓ તમામ ભાવિક ભક્તો એકત્ર થઈ અને રામલલ્લાની એ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના જીવન પ્રસારણનો શક્ય હોય ત્યાં સુધી સમૂહમાં ભેગા મળીને મોટા હોલની અંદર મોટા સ્ક્રીન ઉપર અથવા તો એટલીસ્ટ પોતાના ઘરે પણ એનો લાભ લે અને પોતાના ઘર મંદિરને શણગારે, પોતાના ઘર મંદિરમાં દીપ પ્રાગટ્ય કરે, રાત્રે પણ દીપમાલા પ્રજ્વલિત કરે અને ઠાકોરજીને ભોગ ધરાવી આરતી અને એક અદ્ભુત મહાદીપોત્સવ થાય એવા મંગલમય હેતુથી ઘર ઘર સુધી એ સંદેશો પહોંચાડો એ હેતુથી આજે આ યુવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 5000 જેટલા યુવાન ભાઈ બહેનો આ રેલીમાં જોડાય અને બંને રેલીના રૂટમાં આશરે 40-40 કિલોમીટર જેટલો સિટીનો એરિયા કવર થાય, એટલે કુલ 80 કિલોમીટર જેટલો એરિયા કવર થાય એવી એ પ્રમાણેનું આયોજકોનું આયોજન છે. ત્યારે આપ સૌના માધ્યમથી આપ સૌ દર્શકોને પણ ખાસ નમ્ર વિનંતી છે કે 27 ડિસેમ્બર આપની યુવા પર્વમાં આવી અને એવા પવિત્ર ચારિત્રવાન પ્રેરણાદાયી યુવાનોના દર્શનનો અને અનેક સંતો મહાનુભાવોના મુખેથી આપણા જીવનને સદાચારી કેવી રીતે બનાવી શકાય, ધ્યેયનિષ્ઠ કેવી રીતે બનાવી શકાય, પ્રભુ નિષ્ઠાના બળે કેવી રીતે જીવી શકાય એનો એક સરસ મજાનો સંદેશો પ્રાપ્ત થાય એના માટે આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. સહપરિવાર આપની યુવા પર્વની અંદર હરિધામ સોખડામાં સાંજે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી પ્રસાદ અને 7-10 કાર્યક્રમનું આયોજન છે, તેમાં આપ સૌ જરૂર જરૂર જરૂરથી પધારજો. તેમજ 22 જાન્યુઆરીના રોજ આત્મીયધામ માંજલપુર ગુરુવારી હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જે અદ્ભુત સંસ્કાર તીર્થ બનાવ્યું છે ત્યાં પણ સામૂહિક રીતે 2 હોલની અંદર રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે, તો ત્યાં પણ આપ સૌ લાભ લેવા માટે પધારજો. અને પુનઃ પુનઃ 22 જાન્યુઆરીનો ઉત્સવ ખૂબ ભવ્યતાથી આપણે ઉજવીએ, મહાદીપોત્સવ તરીકે ઉજવીએ અને ઘર ઘરે બધાને પ્રેરણા આપી અને દીપમાલા પ્રગટાવીએ એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.